गुड मॉर्निंग बच्चों। तो आपणे श्रेणी अने समांतर अवरोधकोना जोड़ण भणता छे, एना ऊपरथी आपणे बे दाखला करेला छे अने हजु आपणा दाखला ए ज टॉपिक प्रमाणे चालवाना छे, बराबर। तो आजे छे आपणी पासे स्वाध्यायनो 20मो दाखलो, बराबर। ओके, हवे एमां छूटा छूटा सवाल छे ને આ વધારાના સ્વાધ્યાયનો દાખલો છે। તો આ દાખલામાંથી એમસીક્યુના બહુ એમસીક્યુ બધા પૂછાઈ શકે, બરાબર। તો આપણે એના ઉપર વર્કઆઉટ કરશું। ત્રણ અલગ અલગ સવાલને આપણે સોલ્વ કરવાના છે, બરાબર। એમસીક્યુના કોન્સેપ્ટમાં આ ખાસ કામ લાગશે, બરાબર। તો પહેલા જોઈએ આપણે સવાલ એ સ્વાધ્યાયના 20માં માટે, બરાબર। આ આપણે નોંધમાં કરેલું છે કે કેપિટલ આર અવરોધના સ્મોલ એન જેટલા અવરોધકો, એટલે કેપિટલ આર સમાન મૂલ્યના સ્મોલ એન જેટલા અવરોધકો છે, બરાબર। તો એ લોકોને કેવી રીતે જોડો કે જેથી મહત્તમ અને ન્યૂનતમ અવરોધ મળે। બોલો, આપણને ખબર છે મહત્તમ અવરોધ ક્યારે મળે? શ્રેણીમાં સરવાળા થાય ને, હા। તો મહત્તમ અવરોધ ક્યારે મળે? મહત્તમ અવરોધ ક્યારે મળે? જ્યારે આપણે શ્રેણીમાં અવરોધોને બધા અવરોધોને મૂકીએ, બરાબર। તો બે જ કેપિટલ આર મૂલ્યના બે હોય તો આર વત્તા આર ટુ આર, ચાર જણા હોય તો આર 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 ચાર આર, અહીંયા એન જેટલા છે તો એન ઇન્ટુ આર આવશે, હા ને। એટલે આપણે આને આપણે કેવી રીતે કરશું કે પહેલા મહત્તમ અવરોધ આપણે લેવાનો છે, હા ને। એટલે સ્મોલ એન જેટલા કેપિટલ આર અવરોધોને શ્રેણીમાં જોડતા મહત્તમ અવરોધ, બરાબર। અને હવે આના કરતા ઉલટું, જો આ જ અવરોધકોને જો સમાંતરમાં જોડો તો, સમાંતરમાં જોડો તો ન્યૂનતમ અવરોધ મળે, અને સમાંતરમાં જોડતા ન્યૂનતમ અવરોધ મળે, બરાબર। તો સમજો કે આ મહત્તમ અને ન્યૂનતમ અવરોધનો ગુણોત્તર શોધવાનો છે, બરાબર। તો પહેલા આપણે કહીએ કે ભાઈ મહત્તમ અવરોધ, એટલે માટે મહત્તમ અવરોધ, બોલો, મહત્તમ અવરોધ, અવરોધ કેપિટલ આર સાથે એન સંખ્યા ગુણાશે એટલે મહત્તમ અવરોધ આવશે। પછી ન્યૂનતમ અવરોધ, તો ન્યૂનતમ અવરોધ માં અવરોધ કેપિટલ આર સાથે ન્યૂનતમ ક્યારે આવે? જ્યારે એન સંખ્યા ભગાય। આપણે તમને ખબર છે નોંધમાં કરેલું છે ને શ્રેણી સમાંતર માટે, કરેલું છે ને, હા। તો બોલો, માટે ગુણોત્તર કેટલો આવશે? માટે મહત્તમ અને ન્યૂનતમ નો ગુણોત્તર એનઆર ના છેદમાં આર બાય એન, બોલો, એનઆર ના છેદમાં આર બાય એન, અવરોધ કેપિટલ આર હશે, હા ને, અને એન છેદનો છેદ ઉપર જતો રહેશે, તો બોલો ઉપર જતો રહે તો શું આવશે? એન સ્ક્વેર। તો આ કોનો ગુણોત્તર આવ્યો? મહત્તમ અને ન્યૂનતમ અવરોધ। બોલો, સવાલ એ ખબર પડ્યો? એમસીક્યુ માટે પૂછાઈ શકે, ઓકે। ચાલો હવે આપણે સવાલ બી છે અને સવાલ સી છે, પહેલા આપણે સવાલ સી કરી લઈએ, બરાબર। ચાલો, સવાલ સીમાં આપણને નીચે દર્શાવેલ પરિપથના સમતુલ્ય અવરોધો શોધો એમ છે, બરાબર। તો એમાં આ એક પરિપથ આપેલો છે એનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે, અને આ પરિપથ આપેલો છે એનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે, હા ને। જો આ આનું પહેલાં કરી નાખીએ, બોલો, આ બીજો જે પરિપથ છે એમાં આ બધા કેપિટલ આર એકની નીચે એકની એક નીચે એક છે કે? તો આ સમાંતર કહેવાય કે નહીં?
કેવી રીતે ને ધારો કે મે અહીં શ્રેણી સમાંતર નક્કી કઈ રીતે કરવું તો જો ધારો કે અહીં બેટરીનો મે પ્લસ છેડો લગાવું અહીં નેગેટિવ છેડો લગાવું તો અહીંથી પ્રવાહ નીકળે તો આ અવરોધમાંથી આ ગયો પાછો આ જ પ્રવાહ આમાં જાય આમાં જાય આમાં જાય આમાં જાય બધા અવરોધમાંથી સમાન પ્રવાહ જવાનો કે એટલે આમાં કેપિટલ આર અવરોધ જે છે 5 તે 5 5 કયું છે શ્રેણીમાં છે ને શ્રેણીમાં છે એટલે સમતુલ્ય અવરોધ આ 5 5 નો સરવાળો આવશે પછી નિયમ જ હોય આ શ્રેણીમાં કહેવાય કે નહીં કેમ કેમ કે પ્રવાહ તો બધામાંથી સેમ જ જવાનો બરાબર તો અહીંયા આપણે એક સ્ટેપમાં પતી જાય તો શ્રેણી શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધ એટલે કે કુલ અવરોધ તો બોલો સમતુલ્ય અવરોધ તો એ આપણે કહી દેવું આર ડેશ બરાબર આર વત્તા આર વત્તા આર વત્તા આર વત્તા આર એમ પાંચ વાર સરવાળો થાય પાંચે પાંચ અવરોધનો હા ને તો બોલો આર ડેશ નો જવાબ કેટલા આવશે 5 આર આવશે બોલો ક્લિયર ઓકે હવે અહીંયા જો આપણી પાસે અહીંયા 4 ચોરસ છે હા ને આપણે એક ચોરસ નું નક્કી કરી આ દેખાય છે ને એક ચોરસ હા ને એક ચોરસ નું નક્કી કરીએ તો જો બાકીના બધામાં સેમ જ છે કે કો નીચે બબ્બે હો બધામાં એક એક નીચે બબ્બે એક એક નીચે બબ્બે એક એક બબ્બે બધામાં સેમ છે બરાબર તો આપણે શું કરીએ પહેલા એક ચોરસ નું શોધી કરીએ પછી તો ચારે ચાર ચોરસ શ્રેણીમાં છે હા ને તો આના માટે આપણે બરાબર મહેનત કરવા પડશે હા ને એટલે એક ચોરસ માટે હા ને આ એક ચોરસ જો તો આ એક ચોરસમાં ઉપર એક અને એક શ્રેણી એટલે આવી રીતે કરે એક ઓ એક અને નીચે નીચે બે બે ઓમના છે એટલે બે ઓમ બે બોલો સમજ પહેલી આ વસ્તુ બરાબર ચાલો હવે આ એક ઓમ અને એક ઓમ શ્રેણીમાં છે એટલે બે ઓમ બરાબર અને આ બે ઓમ અને આ બે ઓમ શ્રેણીમાં છે એટલે 4 ઓમ બરાબર તો ઓકે તો આ પરિપથમાં હવે કેવું થઈ જશે તો ઉપર કેટલા ઓમ થઈ જશે 2 ઓમ અને નીચે કેટલા ઓમ થઈ જશે 4 ઓમ તો એક જ હોય હા આ તમને દેખાતું નહીં હશે ઓકે તો અહીંયા બાજુમાં એટલે આના પછી આ એક અને એક શ્રેણી એટલે આ એની કેટલા ઓમ થશે 2 ઓમ થશે એની નીચે નીચે કેટલા ઓમ થશે 4 ઓમ થશે આ એક જ ચોરસ પ્રમાણે જતા છે બરાબર હવે બોલજો આ 2 ઓમ અને 4 ઓમ કયા જોડાણમાં છે કયા જોડાણમાં છે સમાંતર જોડાણમાં છે હા ને સમાંતર જોડાણમાં એટલે ઉલટો સરવાળો તો એકના છેદમાં આ બરાબર એકના છેદમાં 2 અને એકના છેદમાં 4 બોલો ખબર પડી હા તો આ 2 અને 4 ના સમાંતર જોડાણ માટે તો 2 ઓમ અને 4 ઓમ ના સમાંતર જોડાણ માટે જો હવે સમાંતર જોડાણમાં છે ને આપણે ઉલટા સરવાળા કરીએ તો 1 / r બરાબર 1 / r1 / 1 / r2 તો 1 / r બરાબર ઉપર સરવાળો નીચે ગુણાકાર એટલે ઉપર r1 / r2 નીચે r1 * r2 પણ એ જવાબ કોનો 1 / r તો r બરાબર શું આવે સમાંતર જોડાણમાં ઉપર ગુણાકાર
નીચે સરવાળો ઓકે તો આ આ સમાંતર જોડાણ છે તો આનો અવરોધ આપણે ડાયરેક્ટ શોધી શકીએ તો r બરાબર ઉપર ગુણાકાર 2 ગુણ્યા 4 આ ખબર પડી ને ને નીચે 2 વત્તા 4 ઓકે તો 2 ચોકુ 8 8 ભાગ્યા 6 બોલો 8 ભાગ્યા 6 કરું તો 4 ભાગ્યા તો ખબર પડી તો 8 ભાગ્યા 6 એટલે 4 ભાગ્યા 3 ઓમ થી આ 4 ભાગ્યા 3 એ 1 ચોરસ નો થશે હે ને એટલે માટે બોલો તો હવે શું થશે આ 4 ભાગ્યા 3 વાળા જે છે તે આ 4 ભાગ્યા 3 વાળા જે છે 4 ભાગ્યા 3 ઓમ 4 ભાગ્યા 3 ઓમ 4 ભાગ્યા 3 ઓમ અને 4 ભાગ્યા 3 બોલો આવા 4 જણા છે કે એક જ લાઈનમાં હા તો બોલો હવે જવાબ કેટલો આવશે માટે સમતુલ્ય અવરોધ આર ડેશ બરાબર હા આર 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 4 એટલે 4 ગુણ્યા 4 ભાગ્યા 3 એટલે બોલો કેટલો જવાબ આવવાનો 16 ભાગ્યા 3 માં હોય બોલો સમજ પડી કોન્સેપ્ટમાં હા એકદમ ઈઝી છે કે જો આવી રીતે 4 ચોરસ આપેલા છે લોજિક પ્રમાણે કરવાનું ભાઈ આવું જ કરવું એવું જરૂરી નથી હા ચાર ચોરસમાંથી એક ચોરસને પકડ્યો તો એક અને એક શ્રેણી બે બે અને બે શ્રેણી એટલે 4 બે અને 4 સમાંતર તો સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ ઉપર ગુણાકાર નીચે સરવાળો તો 4 ભાગ્યા 3 એક ચોરસ તો એવા કેટલા ચોરસ છે 4 તો 4 ભાગ્યા 3 4 ભાગ્યા 3 4 ભાગ્યા 3 4 ભાગ્યા 3 મૂકી દીધા શ્રેણીમાં તો 4 ભાગ્યા 3 ના 4 વાર સરવાળા એટલે 4 આ થવાનું ખબર પડી ગઈ ઓકે એટલે 4 ચોકુ 16 16 ભાગ્યા 3 ઓમ ક્લિયર કેટલું ઈઝી છે સમજ પડી તમને વાતમાં હા ઓકે ચાલો હવે સવાલ બી હવે સવાલ બી કરીએ આપણે ઓકે તો 1 ઓમ 2 ઓમ અને 3 ઓમ છે એને કેવી રીતે સંયોજિત કરવાથી 11 ભાગ્યા 3 11 ભાગ્યા 5 6 અને 6 ભાગ્યા 11 નો સમતુલ્ય અવરોધ મળે બરાબર ચાલો તો ભાઈ આપણી પાસે 3 અવરોધના અલગ અલગ જોડાણ કરી દીધી 3 અવરોધ કયા કયા છે 1 ઓમ 2 ઓમ 3 હા ચાલો તો આપણે શું કરીએ ચાલો પહેલા 1 ઓમ ને એમ જ રાખીએ અને એક ઓમ શ્રેણી અને 2 ઓમ અને 3 સમાંતરમાં મૂક્યું બરાબર તો આ જોડાણ માટે સમતુલ્ય અવરોધ આપણો કેટલો થાય તે જોજો ઓકે મને નહીં ખબર જવાબ કયો આવે હા તો આવા જોડાણ માટે સમતુલ્ય અવરોધ કેવી રીતે થાય તો જો આ બે સમાંતરમાં છે એટલે આ લોકોનો ગુણાકાર નીચે સરવાળો એનો જેવી જવાબ આવે તે આની સાથે શ્રેણી કે હા તો આને આપણે ડાયરેક્ટ કરવાનું હોય તો એમ લખાય 1 વત્તા અને ભેજું લગાવ આ શ્રેણીને આ લોકો સમાંતરમાં સમાંતરમાં એટલે ઉપર ગુણાકાર નીચે સરવાળો એટલે 1 વત્તા બોલો કૌંસની અંદર શું આવશે 2 ગુણ્યા 3 છેદમાં 2 વત્તા 3 બોલો તો કેટલું આવશે 1 વત્તા 6 ભાગ્યા 5 બોલો 1 વત્તા 6 ભાગ્યા 5 એટલે 7 ભાગ્યા 5 નહીં લસા લેવા પડે 5 એકુ 5 5 ને 6 11 તો 11 ભાગ્યા 5 ઓમ જોઈ લો ઓમ છે 11 ભાગ્યા 5 એ બીજું છે બોલો સમજ પડી ચાલો હવે તેવી જ રીતે આપણે થોડું અલગ કરીએ તો શું કરીએ 1 અને 2 ને સમાંતરમાં રાખીએ અને 3 ને શ્રેણીમાં રાખીએ એટલે જો આવી રીતે
એટલે 1 ઓમ 2 ઓમ અને અહીંયા 3 બોલો આવી રીતે કહ્યું એટલે 1 અને 2 સમાંતર માને 3 શ્રેણીમાં તો બોલો આનો પણ કેવી રીતે કરું 1 ગુણ્યા 2 ને છેદમાં 1 વત્તા 3 ઉપગુણાકાર નીચે સરવાળો વત્તા 3 બોલો આ કેટલો આવશે 2 2 કુ 2 2 ભાગ્યા 4 વત્તા 3 બોલો લસાઅ કેટલો નીકળશે લસાઅ કેટલો નીકળે લસાઅ 4 4 લસાઅ એટલે 4 તરી 12 2 14 14 ભાગ્યા 4 14 ભાગ્યા 4 એટલે 7 ભાગ્યા 2 ભાગ્યા 2 વાળો કોઈ છે ઓપ્શન નથી એટલે આ કોમ્બિનેશન તો આપણને સવાલ પ્રમાણે નહીં જોઈએ નહીં જોઈતું ને ઓકે તો હવે બીજું કયું કોમ્બિનેશન મૂકું ચાલો તો ભાઈ 1 અને 3 1 અને 3 1 અને 3 અને અહીંયા રાખી દઈએ 2 બરાબર 1 અને 3 ને શ્રેણીમાં લઈ તો અહીંયા શું આવશે 1 અને 3 શ્રેણીમાં એટલે 1 અરે યાર ભૂલ થઈ 1 2 અને 3 એ મારી અહીંયા ભૂલ થઈ ગઈ હતી હા પાછું જોઈએ ઓકે તો 1 ગુણ્યા 2 ના છેદમાં 1 વત્તા 2 ઓકે ચાલો હવે ચેક કરો 1 ગુણ્યા 2 2 2 ના છેદમાં 3 તો અહીંયા શું થશે 2 ભાગ્યા 3 વત્તા 3 બરાબર ચાલો તો આનો જવાબ ચેક કરો કેટલો આવશે 3 લસાઅ તો 3 ટલી 9 9 ને 2 11 તો 11 ભાગ્યા 3 આવી ગયો જો છે 11 ભાગ્યા 3 હલ્લો બોલો સમજ પડી હજુ કયો બાકી છે 6 ભાઈ 6 માં છે 1 વત્તા 2 વત્તા 3 1 વત્તા 2 3 3 ને 3 6 તો 6 ઉમેરું આવે એટલે હું ભાઈ 3 ને 3 એક જ લાઈન માં 1 ઓમ 2 ઓમ 3 જો 1 ઓમ 2 ઓમ 3 બોલો આ જોડાણ માટે તમાર સમતુલ્ય અવરોધ 1 વત્તા 2 વત્તા 3 બોલો 6 ઓમ થઈ જાય ક્લિયર હજુ કયો બાકી 6 વાગ્યા 11 વાળો બાકી છે ને ઓકે તો આ બંનેનું શ્રેણીપતિ બંનેનું તો તો આ 3 3 નું શ્રેણીપતિ કેમ ચાલ તો 3 3 નું હું કરી દઈએ સમાંતર કરી દઈએ ચાલ 3 3 નું સમાંતર એટલે 1 ઓમ 2 ઓમ 3 1 ઓમ 2 ઓમ 3 ચાલ સમાંતર છે આ સમાંતર ચાલ તો સમાંતરમાં છે એટલે 1 ભાગ્યા 8 હવે 3 જણા છે એટલે આખો અલગ જ થશે 1 ભાગ્યા 8 બરાબર 1 ભાગ્યા 1 વત્તા 1 ભાગ્યા 2 વત્તા 1 ભાગ્યા 3 બોલો લસા કેટલો નીકળે 3 2 6 6 લસા હા ને તો ઉપર 1 છમ 6 વત્તા 2 તારી 6 એટલે 3 3 2 6 એટલે વત્તા 2 6 ને 3 9 ને 2 11 11 ભાગ્યા 6 પા તો 1 અપોન r નો જવાબ તો r બરાબર શું આવશે 6 ભાગ્યા 11 ઓ બોલો ક્લિયર જો છે કે નહીં 6 ભાગ્યા 11 વાળું પણ સમજ પડી આ MCQ ના કોન્સેપ્ટ નો આખો દાખલો છે હા ને તમારે તમારું લોજિક દોરવાનું છે અને પછી સોલ્વ કરવાનું છે થશે ને પાકું થશે ઓકે તો આટલું કમ્પ્લીટ કરજો હા ને